નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વિશ્વામિત્રી નદીમાં જેમ જેમ સ્તરમાં વધારો થઈ રહ્યો તેમ તેમ નીચાણવાળા વિસ્તારોમાં હવે સંપર્ક વિહોણા બની રહ્યા છે. ત્યારે વડોદરા શહેરના જે વડસર વિસ્તારમાં આવેલું છે, કાસા રેસીડેન્સી સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં આપ જુઓ કે બેરીટેકિંગ લગાવી દેવામાં છે. અને જે રસ્તો છે કોટેશ્વર મહાદેવ તરફ જવાનો જે રસ્તો છે ત્યાં બેરીટેકિંગ લગાવી દેવામાં આવી છે. જ્યાં દર્શક મિત્રો વાત કરીએ તો જે ભારે વરસાદ રહ્યો રાજ્યમાં જે હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે અને આગાહીના ભાગરૂપે જે વડોદરા શહેરમાં આજે ભરબપોરથી જે પ્રકારે વરસાદ વરસ્યો ત્યારબાદ જે પરિસ્થિતિ સર્જાઈ હજુ પણ જુઓ કે જે નીચાણવાળા વિસ્તારોમાં છે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે. વડોદરા શહેરના જે વડસર વિસ્તારમાં આવેલી જે કાસા રેસીડેન્સી સહિતના વિસ્તારો છે ત્યાં જુઓ કે સંપર્ક વિહોણો બન્યો છે અને અત્યારે પાલિકાની ટીમ કેટલાક લોકોને રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યા છે. એટલે આ પ્રકારની પરિસ્થિતિ આપ જુઓ કે જે પ્રકારે અહીંયા પાલિકાની ટીમ અને સાથે રેસ્ક્યુ જે મગરો વાઇલ્ડલાઈફ રેસ્ક્યુની ટીમો છે તે પણ અહીંયા તૈનાત કરી દેવામાં આવી છે. કારણ કે આ વિસ્તારમાં મગરો સાથે મગરોની જે દહેશત છે તે પણ જોવા મળી રહી છે. ત્યારે અત્યારે જે પરિસ્થિતિ છે આ જે સંપર્ક વિહોણો ગામો રસ્તાઓ બન્યા છે ત્યારે તમામ લોકો બન્યા છે અને જે પરિસ્થિતિ છે તેને પહોંચી વળવા માટે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર એલર્ટ મોડ ઉપર છે. ત્યારે આ કાસા રેસીડેન્સી જે જ્યારે પણ પૂર જેવી પરિસ્થિતિ સર્જાય અને ત્યારે આ જે રસ્તો છે આ લોકો છે તે સંપર્ક વિહોણા બનતા હોય છે ત્યારે તેઓને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે અને પાલિકા દ્વારા તેઓને સૂચના પણ આપી દેવામાં આવી છે. પરંતુ જે અહીંયાનો જે રસ્તો છે એ આજુબાજુ તળાવ પણ આવેલા છે તેથી અહીંયા મગરોની દહેશત છે, સાથે નદી પણ છે અહીંયાથી પસાર થતી હોય છે. તેને લઈને જ આ જે આખો રસ્તો છે અહીંયાના લોકો ફરી એક વખત સંપર્ક વિહોણા બન્યા છે. ત્યારે પોલીસ અને સાથે પાલિકાની ટીમ અહીંયા સ્ટેન્ડબાય કરી દેવામાં આવી છે અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપ જુઓ જે ટીમ છે તે અહીંયા પહોંચી ગઈ છે અને અહીંથી કોઈને પણ અવર જવર કરવા દેવામાં આવતી નથી. કારણ કે આ જે રસ્તો છે એ રસ્તો નીચાણવાળો વિસ્તાર છે અને ત્યાં પાણી ઉપરથી વહી રહ્યું છે. તેને લઈને જ પાલિકાની જે સતત ટીમ છે તે સતત મોનિટરિંગ કરી રહી છે. આ કોટેશ્વર મહાદેવ તરફ જવાનો જે રસ્તો છે ત્યાં વડોદરા શહેરની પોલીસની ટીમ સાથે પાલિકાની ટીમ પણ અહીંયા સ્ટેન્ડબાય છે, સાથે અહીંયા બસો પણ મૂકી દેવામાં આવી છે. એટલે કે અહીંયાથી લોકોને સ્થળાંતર કરવામાં આવે તો આ બસ મારફતે તેઓને સહી સલામત જગ્યાએ ખસેડવાની પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. એટલે આ પ્રકારે જેમ જેમ વિશ્વામિત્રી નદીમાં જે સ્તરમાં વધારો થઈ રહ્યો છે, હાલ અત્યારે વિશ્વામિત્રી નદીની સપાટી 21 ફૂટે પહોંચી છે. ઉપરવાસમાંથી એટલે કે આજવા ડેમમાંથી કે પ્રતાપપુરા ડેમમાંથી પાણી છોડવામાં નથી આવી રહ્યું, પરંતુ જે પહાડ વિસ્તારો છે ત્યાંથી સીધું પાણી વિશ્વામિત્રી નદીમાં આવી રહ્યું છે. તેને લઈને તેનો જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ પાલિકાની ટીમ અહીંયા સ્ટેન્ડબાય છે અને તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અહીંયા ટીમો તૈનાત કરી દેવામાં આવી છે અને કંટ્રોલ રૂમથી પણ એટલે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતેથી પણ મોનિટરિંગ અત્યારે કરવામાં આવી રહ્યું છે. સાથે આ બેરીટિંગ એટલે લગાવવામાં આવ્યા છે કે અહીંયાથી કોઈ પણ વ્યક્તિ અવર જવર કરી શકે નહીં, માત્ર રેસ્ક્યુની ટીમ હોય કે પછી એનડીઆરએફની ટીમ હોય તો જ અહીંયા અંદરથી જઈ શકે છે અને પ્રવેશ કરી શકે છે. એટલે આ પ્રકારે અહીંયા વડોદરા શહેરની માજલપુર પોલીસ અને સાથે પાલિકાની ટીમ અહીંયા બંને તૈનાત કરી દેવામાં આવી છે અને અહીંયા બેરીટેકિંગ પણ લગાવી દેવામાં આવ્યા છે. એટલે આ જે રસ્તો છે હવે બંધ કરી દેવામાં આવ્યો છે અને કોટેશ્વર મહાદેવ તરફ જવાનો જે રસ્તો છે, કાસા રેસીડેન્સી તરફ જવાનો જે રસ્તો છે ત્યાં આપ જુઓ કે બેરીટેકિંગ લગાવી દેવામાં આવ્યા છે. થોડી વાર જ પહેલા તમામ જે 1 થી 2 લોકો હતા તેને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને ફાયર બ્રિગેડની ટીમ અને પાલિકાની ટીમ દ્વારા તેઓને અહીંયા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. સંપર્ક વિહોણો બની ગયો છે એટલે પાલિકા સાથે તેઓ સંપર્ક કરી રહ્યા છે અને તેઓને બહાર કાઢવાના પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારે વડોદરા શહેરની પરિસ્થિતિ છે અને નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં નીચાણવાળા વિસ્તારોમાં હવે સંપર્ક વિહોણા તમામ લોકો બન્યા છે. ત્યારે પાલિકાની ટીમ સાથે વડોદરા શહેરની પોલીસની ટીમ પણ હવે તૈનાત થઈ ચૂકી છે અને તમામ જે નીચાણવાળા વિસ્તારો છે તેની તમામને સૂચના આપી દેવામાં આવી છે. કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.